पदार्थोनुं अलगीकरण। तो अलगीकरण एटले शुं के कोई बे पदार्थो होय ए मिश्र थई गया होय एने अलग करवा माटे घणी बधी पद्धति वपराय छे जेने अलगीकरण कहेवाय छे। तो तमे घणी बधी वार एवुं बने छे के आपणे कोई पदार्थने मिश्रणमांथी अलग करता होईए छे। एनुं उदाहरण आपुं तो के चा गळती वखते चानी भूकीने गळणी वडे आपणे प्रवाहीथी अलग करीए छीए। पछी तो के लणणी समये दाणाओने डूंडाथी अलग करवामां आवे छे। पछी तो के माखणमांथी માખણ મેળવવા માટે દૂધ કે દહીંને વલોવામાં આવે છે। એ રીતે આપણે ત્રીજા ચેપ્ટરમાં જોયું હતું કે રૂમાંથી બીજને રેસાથી અલગ કરવા માટે પીંજવામાં આવે છે। આ બધી છે એ શેની પ્રક્રિયા છે? તો કે આપણે બે પદાર્થો હોય એમાંથી અલગ કરીએ છીએ કોઈ એક પદાર્થને। હવે આપણે જોઈએ તો કે તમારી પાસે ટેક્સ્ટ બુક છે જ બધાય પાસે, જો એમાં તમને કોષ્ટક આપેલું છે કે અલગીકરણની અમુક પદ્ધતિઓ છે કે કેટલી પદ્ધતિ છે એના વિશે જોઈએ। તો કે ચોખામાંથી કાકરા દૂર કરવા, હવે આપણે અલગીકરણ કરવાનો હેતુ શું છે? ચોખામાંથી કાકરા શા માટે દૂર કરવા જોઈએ? ચોખાને કાકરા ભાઈ ભેગા હોય તો ન ચાલે? ના, ન ચાલે। શું કરવાને દૂર કરવા જોઈએ? કારણ કે કાકરા છે એ બિનઉપયોગી ઘટક છે, કારણ કે કાકરાનો આપણે ક્યાંય ઉપયોગ કરવાના નથી, એટલા માટે ચોખામાંથી કાકરા દૂર કરવામાં આવે છે। અને અલગ કરેલા ઘટકોનું આપણે શું કરીએ છીએ? તો કે ચોખામાંથી જે કાકરા દૂર કર્યા એનું આપણે પછી શું કરશું? તો કે આપણે ઘન ઘટકને ફેંકી દઈએ છીએ। એવી જ રીતે બીજું છે તો કે માખણ મેળવવા માટે દૂધને વલોવવું, એનો હેતુ શું? કે માખણ મેળવવા માટે આપણે દૂધને વલોવીએ છીએ એનો શું હેતુ? કે બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકોને અલગ કરવા। આપણે માખણ જોઈએ છે એટલા માટે આપણે દહીંને કે દૂધને વલોવીએ છીએ। શા માટે? તો કે માખણ અને દૂધ એ બે વસ્તુ આપણને જરૂરી વસ્તુ જ છે। તો કે બે જે છે જુદા જુદા પણ ઉપયોગી ઘટકો છે, અને બે ઘટકોનું આપણે શું કરીએ છીએ? તો કે બંને ઘટકોને ઉપયોગ કરીએ છીએ। એના પછી ત્રીજું આપેલું છે ચાની ભૂકીનું અલગીકરણ। તો કે ચાની ભૂકીને કેવી રીતે અલગ કરવાની? તો કે કચરો કે નુકસાનકારક ઘટકોને દૂર કરવા માટે શું કરવાને ચાની ચામાંથી ભૂકી દૂર કરવામાં આવે છે એનું કારણ શું? કે ચા એમનેમ ન પી શકાય? ના, ન પી શકાય। કારણ તો કે એમાં કચરો કે નુકસાનકારક ઘટકો છે એને દૂર કરવા માટે આપણે ચાને ગાળીએ છીએ, અને આપણે કચરાને શું કરીએ છીએ? ફેંકી દઈએ છીએ। તો તમે અહીં અલગીકરણની જુદી જુદી ઘણી પદ્ધતિ જોઈ। તો કે ચોખામાંથી કાકરા દૂર કરવા માટે આપણે ચોખામાંથી કાકરા કઈ રીતે દૂર કરીએ? તો કે હાથ વડે વીણીને ચોખામાંથી કાકરા દૂર કરીએ છીએ। એના પછી માખણ મેળવવા માટે આપણે શું કરીએ છીએ? દૂધને વલોવીએ છીએ। તો વલોવવું પણ એ એક પદ્ધતિ થઈ અલગીકરણની। એવી રીતે ચામાંથી ભૂકી દૂર કરીએ એ શેના વડે? તો કે ગાળણ વડે। આ આપણે જુદી જુદી અલગીકરણની પદ્ધતિ જોઈ। તો આવી જ રીતે આપણે ઘણા પદાર્થોને અલગ કરવાની કેટલીક સરળ પદ્ધતિઓ છે, જુદી જુદી પદ્ધતિઓ છે, એના વિશે આપણે ચર્ચા કરીશું। તો આપણે જોઈએ કે અલગીકરણની પદ્ધતિઓ, એમાં સૌ પ્રથમ તો કે હાથ વડે વીણવું। તો હાથ વડે વીણવું એ પદ્ધતિથી તમે બધા જ તમે જોઈ હશે બધાએ। એક અને હમણાં જ ઉદાહરણ આવી ગયું ચોખામાંથી કાકરા દૂર કરવા, એક હાથ વડે અલગ કરવાની જ પદ્ધતિ થઈ। તો અને આ પદ્ધતિ તમારે ઘરે જાતે ટ્રાય કરવી હોય તો પણ કરી શકો। હવે આપણે બજારમાંથી કોઈ બાજરો છે, ચોખા છે, ઘઉં છે, આવી બધી વસ્તુઓ લીધી હોય તો એમાં સામાન્ય રીતે કાકરા તો હોવાના જ। હવે કાકરા દૂર કરવા હોય તો તમે શું કરશો? એને થોડા ચારવાના છો કે ગાળશો? તો એના વડે કાકરા દૂર થશે નહીં। તો તમે શું કરશો? તો કે એને થાળીમાં લઈ, થોડા ઘઉં તમે થાળીમાં લઈ અને એને હાથ વડે, એમાં કાકરા હશે એને અલગ કરશો। તો આ હાથ વડે વીણવાની પદ્ધતિને શું કહેવાય છે? હાથ વડે વીણવું, હાથ વડે વીણવું શું કહેવાય? હાથ વડે આપણે જે ઘન કચરો છે જેને દૂર કરીએ છીએ એવી પદ્ધતિને હાથ વડે વીણવું કહેવાય। એનું ઉદાહરણ તમને આપું તો કે હાથ વડે વીણવાની પદ્ધતિનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો કે ઘઉં, ચોખા કે દાળમાંથી થોડા મોટા કદનો કચરો, કાકરા કે ફોતરા દૂર કરવામાં આવે છે। આવા કચરાનો જથ્થો જો કે બહુ મોટો હોતો નથી, આવી પરિસ્થિતિમાં હાથ વડે વીણવાની પદ્ધતિથી સરળતાથી પદાર્થોને અલગ કરી શકાય છે। તો કે આ
ઘઉંની અંદર છે, ચોખાની અંદર કે કોઈપણ પ્રકારની દાળની અંદર કાકરાનું પ્રમાણ બહુ વધારે પ્રમાણમાં હોતું નથી, એટલા માટે આપણે સામાન્ય રીતે હાથ વડે એને વીણી અને એ કચરાને દૂર કરીએ છીએ. એના પછી બીજું છે તો કે અનાજનું છડવું. અનાજનું છડવું એટલે શું? તો કે આ એક પ્રકારની અલગીકરણની પદ્ધતિ જ છે. તો કે પાકની લણણી પછી તમે ઘઉં અને ચોખાના ડુંડાના ઢગલા ખેતરમાં જોયા હશે. ડુંડામાંથી દાણા કાઢતા પહેલાં તેને તડકામાં સૂકવવામાં આવે છે અને દરેક ડુંડામાં ખૂબ જ દાણાઓ હોય છે. તો ખેતરમાં રહેલા બધા ડુંડામાં રહેલા દાણાની સંખ્યાની કલ્પના કરો. હવે જો છડવું કેવી રીતે, આ પદ્ધતિ કઈ રીતે, તો કે ખેતરની અંદર ઘઉં કે પછી ચોખા એના તમે ડુંડા જોયા હોય, હવે એમાંથી ડુંડામાંથી આપણે દાણા કાઢવા છે તો એ ડુંડાની અંદર તો ઘણા બધા દાણા હોવાના, તો શું હાથ વડે આપણે એક એક કાઢી શકશું? નહીં કાઢી શકીએ. એના માટેની કોઈ બીજી એક પદ્ધતિ છે. તો કઈ છે? તો કે છડવું. તો કે ડુંડામાંથી દાણા કાઢતા પહેલાં એ ડુંડાને સૂકવવામાં આવે છે તડકામાં, અને પછી શું કરવામાં આવે છે? તો કે એનામાંથી દાણા અલગ કરવામાં આવે છે. તો કે ઝાડ પરથી કેરી કે જામફળને કોઈ પણ તોડી શકે, પરંતુ દાણા તો કેરી અને જામફળ કરતાં ખૂબ જ નાના હોય, એટલે ડુંડામાંથી એને ચૂંટી એક એકને કાઢી તો શકાતા નથી. એટલે ડુંડામાંથી દાણાને અલગ કરવાની પદ્ધતિને છડવું કહે છે. અને આ રીતમાં દાણાને ડુંડાથી અલગ કરવા માટે તેને ઝૂડવામાં આવે છે. એટલે કે જે સુકાઈ ગયેલા ડુંડા હોય એને કોઈ પથ્થર ઉપર અથવા તો જમીન ઉપર એને ઝૂડવામાં આવે છે, એટલે કે એને ભટકાડવામાં, એટલે ઝાટકવામાં આવે છે, જેથી એમાંથી દાણા અલગ થઈ જાય છે. અને કેટલીક વાર બળદનો પણ ઉપયોગ કરવામાં આવે છે છડવા માટે. અને જો મોટા જથ્થાની અંદર દાણાઓ હોય, દાણાને છડવાના હોય, તો અત્યારે તો અત્યાધુનિક ટેકનોલોજીને કારણે ઘણી વખત યંત્રોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એના પછી છે ઉપણવું. તો કે ઉપણવું, તમે આ વસ્તુ પણ જોઈ હશે ઘણી વખત, છે કોઈ દાળ હોય કે કોઈ પણ વસ્તુ હોય એની અંદર ઝીણી ઝીણી ધૂળ હોય અથવા તો ફોતરા હોય કે એવું બધું જ કાંઈ હોય કચરો, તો તમારા મમ્મી શું કરતા હશે? તો કે એને કોઈ એક વાસણની અંદર અથવા તો સૂપડા જેવું હોય એની અંદર લઈ અને પવન આવતો હોય એની દિશામાં રાખી અને એને નીચે કોઈ તરફાર કે એવું પાથરેલું હોય એની અંદર પાડતા હશે, જેને લીધે શું થાય કે સૂકા પાંદડા છે, જે સૂકો કચરો છે, એ ઉડી અને સાઈડમાં વહી જાય છે. આ પ્રક્રિયાને શું કહેવાય? તો કે ઉપણવું. હાલો હવે આપણે એના વિશે જોઈએ. તો આમાં જો તમને પ્રવૃત્તિ આપેલી છે કે સૂકી રેતી સાથે લાકડાનો વહેર કે સૂકા પાંદડાનો ભૂકો મિશ્ર કરવાનો, પછી મિશ્રણને ડીશ કે છાપાની ઉપર મૂકવાનું અને મિશ્રણને ધ્યાનથી જુઓ, શું બંને અલગ ઘટકો સરળતાથી દેખાય છે? એ તમે જે સૂકી રેતીની અંદર લાકડાનો વહેર અને સૂકા પાંદડા નાખ્યા, એ શું તમને સરળતાથી દેખાતા હશે? પછી શું કરવાનું? તો કે તમારા મિશ્રણને ખુલ્લા મેદાનમાં લઈ જવાનું અને કોઈ ઊંચા પ્લેટફોર્મ ઉપર ઊભા રહે. હવે એ મિશ્રણને આપણે ખુલ્લું મેદાન છે અહીંયા લઈ જશું અને કોઈ ઊંચી જગ્યા ઉપર ઊભા રહેશું અને મિશ્રણને ડીશ કે કાગળ પર લઈ અને ડીશ કે કાગળ જેમાં મિશ્રણ રહેલું છે તેને તમારા ખંભા જેટલી ઊંચાઈએ રાખી અને એને ધીરે ધીરે નમાવાનું છે. ધીરે ધીરે સરકતું જશે. એના કારણે શું થશે? તો કે હવા દ્વારા ઘટકોનું અલગીકરણ થશે અને મિશ્રણના ઘટકોને આ પ્રકારે અલગ કરવાની રીતને શું કહેવાય છે? તો કે ઉપણવું કહેવાય છે. ઉપણવાની ક્રિયામાં ભારે અને હલકા ઘટકોને પવન વડે કે ફૂંકાતી હવા વડે અલગ કરવામાં આવે છે. ઉપણવાની ક્રિયા માટે શું જરૂરી છે? તો કે હવાની જરૂરિયાત છે. હવા ન હોય તો ઉપણવાની ક્રિયા થઈ શકે ન થઈ શકે, કારણ કે પવન વડે કાં ફૂંકાતી હવા વડે જ છે એ આપણે અલગ કરી શકીએ છીએ. ખેડૂતો દ્વારા સામાન્ય રીતે આ પદ્ધતિનો ઉપયોગ ભારે દાણામાંથી હલકા ફોતરાઓને દૂર કરવા માટે થાય છે. ફોતરાઓ પવન દ્વારા ઉડી જાય છે અને અનાજના દાણા અલગ થઈ અને ઉપણવાની જગ્યાની નજીક ઢગલો બનાવે છે. અને અલગ કરેલા ફોતરાનો ઉપયોગ ઢોરને ખોરાક તરીકે અથવા તો કોઈ બીજા હેતુ માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એના પછી અલગીકરણની ચોથી પદ્ધતિ, તો કે ચાળવું. ચાળવું એટલે કેવી રીતે?
तो के घणी वखत आपणे चाळवाथी चाळणीना छिद्रोमांथी लोट पसार थाय छे ज्यारे मोटो कचरो चाळणीमां ऊपर रही जाय छे के लोट होय लोटनी अंदर भूसू छे अथवा तो लोटनुं थुल्लू छे एने आपणे दूर करवा माटे शुं करीए छीए तो के लोटने चाळीए छीए जेने लीधे मोटो कचरो छे ए ऊपर रही जाय छे अने बीजो झीणो जे लोट होय छे ए आवी जाय छे अनाज दळवानी घंटीमां घऊंने दळता पहेला फोतरा तथा पत्थर जेवी अशुद्धिओने दूर करवा माटे पण आपणे चाळीए छीए घऊंने सामान्य रीते थेलो भरीने घऊं एक त्रासा चाळणा एटले के मोटी चाळणी ऊपर नाखवामां आवे ने चाळणो तेमांथी छड़वा अने उपणवा छतां पण रही गयेला काकरा अने डाखड़ा के फोतरा दूर करे छे तो के एक मोटो घऊंनो आखो थेलो छे एने त्रासा त्रासो चाळणो होय एनी अंदर नाखवामां आवे छे अने आपणे छड़्युं होय उपण्युं होय छतां जे कचरो रही गयो होय घऊंनी अंदर ए आ पद्धति द्वारा तो के चाळण द्वारा दूर थई जाय छे अने चाळवा माटेनी एक बीजुं पण तमे उदाहरण जोयुं हशे के ज्यां क्यांय मकाननुं कामकाज बांधकाम चालू होय त्यां रेतीने अलग करे छे रेतीमां मोटा पत्थरो होय एने दूर करे छे एना माटे मोटी बधी चाळणी होय अने रेती एनी ऊपर नाखे एटले जेथी नानी जे झीणी रेती उपयोगी छे ई दूर थई जाय अने मोटी जे रेती होय मोटा एनी अंदर पत्थर रहेला होय ए पण दूर थई जाय छे एना पछीनी पद्धति छे निक्षेपण अने नितारण हवे घणी वखत आपणे हाथे वीणवाथी के उपणवाथी पण मिश्रणना घटको अलग थाता नथी एनुं उदाहरण आपूं तो के ચોખા કે દાળ હોય એની અંદર ઝીણી જે ધૂળ રહેલી હોય એને આપણે વીણેલું હોય ચારેલું હોય છતાં પણ એ ધૂળ દૂર થવાની નથી તો એ ધૂળ દૂર કરવા માટે આપણે શું કરશું તો કે ચોખા અથવા તો દાળ કોઈ પણ છે એનો ઉપયોગ કરતાં પહેલાં આપણે એને હંમેશા શું કરીએ છીએ પાણી વડે ધોઈએ છીએ તો પાણી વડે તમે ધોશો એટલે પહેલાં શું થશે તો કે ધૂળ અથવા તો જે કચરો છે ઈ પાત્રના તળિયે બેસી જશે એટલે કે જે પાત્રના તળિયે બેસી ગયું એને શું કહેવાય નિક્ષેપણ અને પછી ઈ કચરાને તમે શું કરશો તો કે થોડુંક એને નમાવશો જેથી એમાંથી ગંદુ પાણી છે ઈ નીકળી જશે જેને શું કહેવાય છે તો કે નિતારણ કહેવાય છે તો કે જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય તે પદ્ધતિને નિક્ષેપણ કહેવાય છે અને જ્યારે પાણી એટલે કે ધૂળયુક્ત કચરો છે એને દૂર કરવામાં આવે છે એ રીતને નિતારણ કહેવામાં આવે છે આ અલગીકરણની આજે આપણે 5 પદ્ધતિઓ જોઈ હવે પછીની પદ્ધતિઓ આપણે નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ વિડીયોમાં જોશું